સુરતના વરાછા વિસ્તારમાં એક બાળકી પોલીસને મળતા પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ કરી સોંપવામાં આવતા પોલીસ મથકમાં હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા સુરત શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી નાની બાળકીઓ પર હત્યા અને બળાત્કારના બનાવો બની રહ્યા છે જેને લઈ સુરત પોલીસ સતર્ક બની ગઈ છે અને આવા બનાવો રોકવા માટે પોલીસ સતત મહેનત કરી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક ત્રણ વર્ષીય બાળકી ગુમ થઈ હતી જેમાં બાળકી રમતા રમતા ઘર પાસેથી ચાલી ગઈ હતી જેમાં બાળકી એકલી હોવાથી સ્થાનિક લોકોએ વરાછા પોલીસની જાણ કરી હતી પોલીસ દ્વારા બાળકીનો કબજો મેળવીને તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી અને બાળકીનો ફોટો પાડી વરાછાના વિવિધ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી જેમાં પોલીસના જવાનો દ્વારા બાળકી સાક માર્કેટમાં તપાસ કરતા બાળકીના માતા પિતાની ભાળ મળી ગઈ હતી જેને લઈ બાળકીના માતા પિતાને લઈને વરાછા પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકી તેમની માતાને જોતા જ રડવા લાગી હતી અને માતા પણ ભાવુક બની ગઈ હતી અને પોલીસ મથકમાં હૃદય સ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા જોકે હાલ જે બાળકીઓ સાથે ઘટનાઓ બની રહી છે જેને લઈને વરાછા પોલીસ દ્વારા સતર્કતા દાખવીને બાળકીનું માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું અત્યારે જે પ્રકારની ઘટનાઓ બની રહી છે અને બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ માતા પિતાને ચિંતા થાય પરંતુ પોલીસે ખૂબ જ ગંભીરતાથી આ બાબતને લીધી અને ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢી હતી પોલીસ સ્ટેશનમાં જ પોતાની ગુમ થયેલી દીકરીને જોતા અસર ભરી આંખે પોતાની દીકરીને ભેટી પડી હતી સમગ્ર પોલીસ સ્ટેશનમાં હાજર લોકોની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ હતી માં દીકરીઓને જે રીતે ભેટી પડેલા જોતા જ તમામ લોકો ખુશ થઈ ગયા હતા કોઈ અઘટિત ઘટના બને તે પહેલા જ માતા પુત્રીનું મિલન સૌ કોઈ માટે જાણે આનંદ અને હાશકારાની ક્ષણ હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત